चर्चानी शुरुआत करिए। राजकोटनी चारे बैठक पर भाजपे उम्मीदवार जाहिर करी दीधा छे अने चारे उम्मीदवारो उम्मीदवारी नोंधावशे। उम्मीदवारी नोंधावता पहेला जनसभा करवाना छे अने राजकोट बहुमाळी चौकमां भाजपनी आ जनसभा, केन्द्रीय मंत्री मनसुख मांडविया पण आ जनसभामां हाजरी आपशे। तो एसोसिएट एडिटर धर्मेश वैद्य लाइव जुड़ाई गया है। धर्मेश, राजकोटनी चारे महत्वपूर्ण बैठक अने जेना पर भाजपे उम्मीदवारों जाहिर करी दीधा छे, चारे उम्मीदवारों उम्मीदवारी पण नोंधवाना छे, ए पहला जनसभा ने अहिया राजकोटनी जे बैठको छे भाजपे एक नवी ज रणनीति अपनावी छे, नवो दाव खेलवामां आव्यो छे, केटली सफल रहेशे अने जनसभानुं केवुं आयोजन? लागे छे के संपर्क नथी सधाई रह्यो त्यारे राजकोट जिल्लानी जे महत्वपूर्ण जे बैठको छे एना भाजपे चारे उम्मीदवारों पण जाहिर करी दीधा छे अने आ चारे चार उम्मीदवारों उम्मीदवारी आजे नोंधावाना छे। पण उम्मीदवारी नोंधावता पहेला एक जनसभानुं आयोजन करवामां आव्युं छे। मोटी संख्यामां कार्यकर्ताओ आ जनसभामां उपस्थित छे। अत्यारे राजकोटनी आ चारे बैठक पर कही सकाय के राजकोट भाजपमां अत्यारे चारेय बैठकना जे उम्मीदवार छे थोड़ी वारमां फॉर्म भरशे। ए पहेला बहुमारी चौकमां जनसभा छे। हुं कैमरामेनने कहीश के तमाम लोको जे चालू उम्मीदवार छे ए उपरांत जेनी टिकिट कपाई छे एवा पूर्व धारासभ्यो सहित लोको अत्यारे जोवा मळे छे। प्रदेश उपाध्यक्षना भरत बोगरा, गोविंदभाई पटेल, अरविंद रयाणी, कमलेश मिराणी अने खुद धनसुख भंडेरी आपणी साथे छे। धनसुखभाई विजयभाई रूपाणी पण पहोंच्या छे अहींया। अने महत्वनी वात ए छे के गई काले तो कोनू नाम ए अटकल होती, अत्यारे तमे बधा चारे उम्मेदवारना फॉर्म भरवा आव्या बधा शुं कहेशो? भारतीय जनता पार्टी एक पार्टी एक परिवार छे अने पोतानी इच्छा होय दर्शावानो सौ कार्यकर्ताने अधिकार छे। पण ज्यारे केन्द्रीय पार्लियामेंटरी बोर्ड द्वारा पार्टी द्वारा ऑफिशियल ज्यारे उम्मेदवार जाहेर थाय એ પોતે જ લડે છે, ગમે ઉમેદવાર હોય કમળ લઈને આવ્યો છે, ત્યારે કમળને ભાજપને અમે માનીએ છીએ, વ્યક્તિ ગૌણ છે અને કમળને જીતાડવા માટે અમે તનતોડ મહેનત કરી રહ્યા છીએ। ત્યારે રાજકોટ શહેરની ચારે ચાર સીટ એ ઉદયભાઈ કાનગડ હશે, ડોક્ટર દર્શિતાબેન શાહ હશે, રમેશભાઈ ટીલાળા હશે કે ભાનુબેન બાબરિયા, અને સૌરાષ્ટ્રભરમાં અમારે જ્યાં કાંઈ સંબંધો છે એ બધા સંબંધોનો ઉપયોગ કરીને ભારતીય જનતા પાર્ટી જીતે અને ગુજરાતમાં ફરી સરકાર બનાવવાની છે, બનવાની છે। એમાં ચારેય કમળ રાજકોટના જાય આ અમારી ઈચ્છા છે, લાગણી છે। શું કોઈ વાત તમારી બધી વાત સાચી, દાવેદારો હતા રાત સુધી, કેટલાય લોકોને રિસામણા બનાવણા પણ ચાલ્યા, શું કહેશો? બિલકુલ નહીં, કોઈ કાર્યકર્તા અમારો ત્યાં તમે જો આજે બધા જ ડાયસ ઉપર છે। આ ભારતીય જનતા પાર્ટીનું કલ્ચર છે, સંસ્કાર છે અને અમે આ સરકાર બનાવીને 2024માં હિન્દુસ્તાનનું નવનિર્માણ જેણે કર્યું છે અને આજ વિશ્વ નેતા તરીકે જે પ્રસ્થાપિત થયા છે એવા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ફરી દેશની સરકાર બને એના માટે અમે કામ કરી રહ્યા છીએ ત્યારે, અને સરકાર એટલા માટે વિશ્વ કલ્યાણ માટે, આ ભારતના નવનિર્માણ માટે જે દેશ આગળ વધી રહ્યો છે, ભવ્ય ભારત હિન્દુસ્તાન બનાવી રહ્યા છે મોદી સાહેબ, ત્યારે એને મજબૂત કરવા માટે આ ગુજરાત સરકાર બનવાની પર એક દાવેદાર હતા, શું સંસદનું પ્રોમિસ આપ્યું છે? હું એક પણ ચૂંટણીમાં ક્યારેય કાંઈ હોતો નથી, આ વખતે પણ મારી ઈચ્છા હતી પાર્ટીએ જેમને તક આપી છે એ કાર્યકર્તાને જીતાડવાની મારી જવાબદારી છે। આ રાજકોટ ભાજપનો આગેવાન છું, રાજકોટ ભાજપનો મેયર હતો, પ્રમુખ હતો, પ્રદેશમાં અનેક જવાબદારીઓ નિભાવી છે, સરકારમાં પણ ચેરમેન, ત્યારે એક આગેવાન તરીકે મારી જવાબદારી કે ચારે ચાર સીટ જીતે અને જીત માટે તમામ કાર્યકર્તાઓને અમે કામે લગાડ્યા છે અને આઠમી રિઝલ્ટ આવશે ત્યારે જોશો કોંગ્રેસ અને અન્ય પાર્ટીના સુખડા સાફ થવાના છે, ફરી કમળની સરકાર બનવાની છે। તો આ ધનસુખ ભંડેરી ફરીથી હું કેમેરામેનને કહીશ કે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત આવી પહોંચ્યા છે, જેને કહી શકાય તમામ જે નેતાઓ છે, મોહનભાઈ કુંડારિયા છે, નીતિન ભારદ્વાજ છે, ધનસુખ ભંડેરી છે, તમામ લોકો અત્યારે આવી પહોંચ્યા છે, થોડી જ વારમાં જનસભા શરૂ થશે। 12 અને 39 મુહૂર્તનું આ જે 39ના સમયનું મુહૂર્ત છે એ ભાજપ જાળવી રાખશે। ચારેય બેઠકોના જે ઉમેદવાર છે, રમેશ ટીલાળા, દર્શિતા શાહ, ભાનુબેન બાબરિયા અને ઉદય કાનગડા, ચારેય લોકોના સાથે ફોર્મ ભરાશે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર રહેશે। જી બિલકુલ ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।